મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં રોકડિયા ગણાતા મસાલા પાકનું વાવેતર ઘટવા લાગ્યું છે. આથી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ઊંઝા તાલુકામાં જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા લુપ્ત થતા પાકોને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરી છે. આથી ગઈકાલે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ટાઉન હોલ ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પાક સહાય ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. ઊંઝા તાલુકા વિસ્તારના ખેડૂતોને એક એકરની મર્યાદામાં 4,800 રૂપિયા પાક સહાયના આપવાની શરૂઆત કરાઈ છે, જેમાં ઊંઝા તાલુકાના 33 ગામોના 2,289 ખેડૂત લાભાર્થીઓને રૂપિયા 86.97 લાખની પાક સહાય ચેક વિતરણ કરવાનું શરૂ કરાયું છે. સમગ્ર એશિયામાં ઊંઝાની એપીએમસી એટલે કે ખેતીવાડી ઉત્પાદ બજાર સમિતિ ઊંઝા એ જીરું, વરિયાળી અને ઈસબગુલના વેપાર માટે ખૂબ જ અગત્યની ને પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી એપીએમસી છે. દર વર્ષે અહીંયા કરોડો રૂપિયાના આ કિંમતી પાકનું વેચાણ થાય છે અને એકલું ગુજરાત નહીં પણ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના ખેડૂતો પણ જીરું, વરિયાળી, ઈસબગુલ વેચવા માટે ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે અને ઊંઝા માર્કેટયાર્ડમાં લગભગ 5,000 કરોડ રૂપિયા કરતાં વધુનું જે ટર્નઓવર થાય છે અને એ જે પાક અહીંયા ખરીદવામાં આવે છે એમાંથી લગભગ 60-70% જીરું, વરિયાળીનો પાક અને ઈસબગુલનો પાક એ મોટે ભાગે નિકાસ થાય છે. એટલે દેશને વિદેશી ઊંડિયામણ મેળવી આપવા માટે પણ ઊંઝા એપીએમસી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે સ્વાભાવિક આવા કિંમતી અને ખૂબ ઉત્પાદન ખેડૂતોને કરાવે, ખેડૂતોની આવકમાં વધારો કરે એવા પાકનું ઉત્પાદન વધારવા માટે, વાવેતર વધારવા માટે ઊંઝા એપીએમસી તરફથી ઊંઝા તાલુકાના જે ખેડૂતો આ 3 પાકમાંથી કોઈપણ એક પાકનું વાવેતર કરે તો એમને એકરે 4,800 રૂપિયા પ્રોત્સાહક સબસિડી આપવામાં આવે છે. મહીસાગરના સંતરામપુરમાં ગર્ભપાત રેકર્ડનો પર્દાફાશ થયો છે, જેના કારણે